नर्मदा जिल्लाना सरदार सरोवर निगमना अधिकारीओने भाजपना होद्देदारो एवा गरुडेश्वर भाजपा तालुका युवा प्रमुख जितेश तडवीए सोशियल मीडियामां एक वीडियो वायरल करी धमकी आपता खरबड़ाट मची जवा पाम्यो छे। युवा भाजपना नेता जितेश तडवीए वायरल करेला वीडियोमां सरदार सरोवर निगमना अधिकारीओ पर गंभीर आक्षेपो करता जणाव्युं हतुं के कोरोनानी महामारी वच्चे लॉकडाउनमां तमने फेन्सिंगनी कामगीरीमां केम रस छे। तड़वी समाजे सरदार सरोवर प्रोजेक्ट ना निर्माण मां केटलो भोग आप्यो छे, अमे उच्च स्तरीय तपासनी मांग करीशुं, चूप नहीं बेसीए, एकवार लॉकडाउन पतावा दो, देश परथी कोरोना संकट टळवा दो, पछी अमारे जे करवानुं छे ए अमे करशुं ज, तेम वीडियोमां जणावता राजकारणमां खरबड़ाट मची जवा पाम्यो छे। नमस्कार मित्रों, हूँ जितेश तड़वी नर्मदा जिल्लाना गड्डेश्वर तालुकाना धावड़ी गामनो वतनी छू। छेल्ला एक अठवाडियाथी निगमना कर्मचारीओ द्वारा जे कंई पण वायर फेन्सिंगनो कार्यक्रम चाली रह्यो छे ए बाबते हूँ आप सौने एक संदेश पाठवा मांगू छू कि निगमना कर्मचारीओने मारे एटलू कहेवू छे कि आजे आखो देश कोरोनानी महामारीथी लड़ी रह्यो छे, एवा संजोगोमां लॉकडाउनना पीरियडमां शू तमने वायर फेन्सिंगनी कामगीरीमां शू एवो रस पड़े छे? थोड़ू तमे विचार करो कि आजे आ तड़वी समाजे केटलो बधो भोग आप्यो छे। सरदार सरोवर प्रोजेक्टना निर्माण माटे एमणे एमनी जमीनो आपी छे, एमने एमना घर आपेला छे, एमणे एमना जीव पण आप्या छे, अने तमे ए समाज जोड़े आवी छेतरपिंडी करो छो, ए खूब ज निंदनीय छे। छेल्ला सात दायकाथी आजे आ तड़वी समाज असरग्रस्त माटे एना लाभ माटे मांगणी करी रह्यो छे, छतां पण तमारा अधिकारीओ द्वारा सरकार श्री समक्ष एक सारी रजूआत करी शक्या नथी। आटलो मोटो सरदार सरोवर डेम बन्यो होवा छतां पण अहींनो विस्तार खेती माटे पाणी माटे वलખા મારે છે, તો એ શરમની બાબત એ તમારા માટે છે। મારે એ તમામ અધિકારીઓ માટે જ આ સંદેશ પાઠવવાનો છે કે તમારા પાપે આ બધા પ્રશ્નો ઊભા થયેલા છે, તમારામાં એવી કોઈ આવડત નથી, તમારામાં એવી કોઈ આવડત નથી કે તમે આજે 3 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થતું હતું ત્યારથી તમે એક કલેક્ટર સમક્ષ એક એક્શન પ્લાન ઘડ્યો હોત કે આ સમાજના લોકોને અહીંયા શું રોજગારી આપવાની છે, એમને કેવી રીતે આગળ વધારવાના છે, એમને શું પેકેજ આપવાનું છે, તો આ બધા પ્રશ્નો ઊભા જ ના થયા હોત। આ તળવી સમાજની બહેનોને તમે એક રસોઈની તાલીમ આપી હોત, એક પાઉંભાજી છે, મસાલા ઢોસા છે એવી તાલીમ આપી હોત, અને એમને એક શોપિંગ સેન્ટર બનાવીને આપ્યું હોત, તો એમને એ ઘરોમાં એક રોજગારી પહોંચતી। આજે આટલો મોટો ડેમ છે, અહીંયા મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે તેમ છે, એક મંડળી બનાવી અને એ મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થઈ શક્યો હોત, અહીંના લોકોને રોજગારી મળી હોત, પણ તમારે એવો કોઈ એક્શન પ્લાન બનાવવો નથી, અહીંના સમાજના લોકોને બસ તરછોડી કરવા, એક અભણ અને બસ એક મજબૂર સમાજ તરીકે તમે અમને જુઓ છો, એ તમારી ભૂલ છે। આ સમાજમાં અત્યારે પણ એવા જાગૃત અને ભણેલા ગણેલા યુવાનો બેઠેલા છે, અને તમને હવે ચેતવણી પણ આપવા માંગે છે કે હવે પછી આ 6 ગામમાં હવે પછીનું જે કંઈ બી કાર્યક્રમ થશે ને એમાં આખો તડવી સમાજ નહીં, આખા ગુજરાતનો આદિવાસી સમાજ અહીંયા રોડ ઉપર ઊભો હશે એવી ચેતવણી આપવા માંગે છે। તેમજ એવું પણ નહીં, આખા દેશનો આદિવાસી સમાજ આજે આ 6 ગામ સાથે આવશે એવી હું ચેતવણી આપવા માંગુ છું। હમણાં હાલમાં હાઈકોર્ટમાં પેકેજ જાહેર કર્યું, એમાં એવું કહેવા માંગે છે કે 7.5 લાખ રૂપિયા હેક્ટર દીઠ આપવાના છે। મારે એવું કહેવું છે કે અસરગ્રસ્તો તો બધા સરખા જ છે, મધ્યપ્રદેશમાં પણ તમે પેકેજ જાહેર કર્યું, મધ્યપ્રદેશના અસરગ્રસ્તોને પણ એક અલગ પેકેજ જાહેર કરો, ગુજરાતના આદિવાસીઓ માટે એક અલગ પેકેજ જાહેર કરો, પ્રોજેક્ટ એક છે તો તમે કેમ આવા પેકેજમાં વિસંગતતાઓ લાવો છો? તમે આ સમાજે જ્યારે પ્રોજેક્ટનું નિર્માણ થયું ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા ભોગ આપ્યા છે એના માટે તમને કોઈ લાગણી નથી આ સમાજ માટે? મારે એટલું કહેવું છે કે આ સમાજના કેટલી બધી માતાઓ વિધવા બની છે, કેટલા બધા દીકરાઓ એમના જીવ ગુમાવ્યા છે, કેટલા બધા ઘર બેઘર થઈને બધા આજે રોડ પર રખડી રહ્યા છે, એમની પાસે કોઈ ધંધો રોજગાર નથી, વચ્ચે લારી ગલ્લા લઈને એમનો રોજગાર કરતા હતા, છતાં પણ એમને બધાને તમે હટાવી દીધા, તમે એ કયું કૃત્ય કરો છો?
આ એ જ સમાજ છે કે જેનાથી આટલો મોટો પ્રોજેક્ટ નિર્માણ થયો છે, આજે સરકારશ્રીને આટલી બધી આવક થઈ રહી છે. તો આટલા બધા પેકેજ જાહેર કરો છો, તો આ સમાજ માટે કોઈ પેકેજ જાહેર કરવાની કોઈ તમારી ફરજ નથી. બીજું મેં તમને એવું કહેવા માંગુ છું કે છેલ્લા કેટલા સમયથી ફરિયાદ નિવારણની કચેરી તમારી કાર્યરત છે, એ ફરિયાદ નિવારણમાં પણ કેટલા બધા પ્રશ્નો અત્યારે હાલમાં પેન્ડિંગ છે, એનો પણ કોઈ નિકાલ નથી. મારી પોતાની એક અરજી છે, છેલ્લા કેટલા વર્ષોથી ત્યાં ધૂળ ખાય છે, ત્યાં રિટાયર્ડ હાઈકોર્ટના જજ એમના ચેરમેન છે, છતાં પણ એમાં પણ મિલીભગત છે, એમાં પણ કોઈ પ્રશ્નોનો નિકાલ નથી થતો. અસરગ્રસ્તોને એમને લાભ તો આપો પહેલા, એમને એમના લાભથી શું કરવા વંચિત રાખો છો. બીજો મુદ્દો એવો કીધું છે તમે હાઈકોર્ટમાં કે 1987ના રોજ પુખ્ત વયના હોય એ લોકોને જ તમે 5 લાખનું પેકેજ આપશો. તો મારું એવું કહેવું છે કે 1987માં તો તમારે તે વખતે જ લાભ આપી દેવો જોઈએ ને. હવે હમણાં લાભ આપશો તો એ જે 1987ના રોજ પુખ્ત વયનો માણસ હશે તે હાલમાં જીવિત છે કે નહીં તે તમને ખબર છે? તમારે જે લાભ અત્યારે આપવાનો છે તો હાલની પરિસ્થિતિને અનુસરીને તમે લાભ આપો. હાલમાં એમના જેટલા વારસદારો છે એ બધા વારસદારો અત્યારે બેરોજગાર છે, તો એ બધાને રોજગારી મળે એ સંદર્ભમાં તમારે વિચારવાનું છે, નહીં કે 1987ની પરિસ્થિતિ એ જોવાનું છે. 1987ની પરિસ્થિતિ તે વખતે તમારે લાભ આપવાનો હતો. આ બધી નિગમના કર્મચારીઓની મિલીભગત છે. તમે એકલો ભ્રષ્ટાચાર કર્યો છે મને બધી જ ખબર છે. કશું બધું ખુલ્લું પાડવા જઈશું તો હું તો એવી બી માંગણી કરીશ હવે ભવિષ્યમાં કે ઉચ્ચ સ્તરીય તપાસ થાય, બધા નિગમના જેટલા બી કર્મચારીઓ ઉપર બેઠા છે ને એ બધાની તપાસ થાય ને, તો એમની કેટલી કેટલી સંપત્તિઓ નીકળશે એ પણ હમણાં હવે જાહેર થશે. હવે આ સમાજ ચૂપ નહીં બેસે, બિલકુલ ચૂપ નહીં બેસે, રોડ ઉપર આવશે. નિગમના કર્મચારીઓને આ મારી ખુલ્લી ચેતવણી છે. આ લોકડાઉનનો પિરિયડ પતે, કોરોનાનું સંકટ આ દેશ ઉપરથી જાય એટલી વાર છે. તમે શાંતિથી બેસો અને હવે અમારે શું કરવાનું તે હવે અમે જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.